દંબોદર નમસ્ત સતતમ મોદક પ્રિય નિર્વિધ્ન કુરૂ મે સુ સર્વદા જય ગણેશ સર્વ દર્શક મિત્રોને ભવિષ્ય દર્શનની આ યાત્રાની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન દર્શક મિત્રો આજે ગણેશ ચતુર્થી ભગવાન વિઘ્ન વિનાયક દેવનો આજે જન્મ દિવસ એટલે આપ સર્વ દર્શક મિત્રોને ગણેશ ચતુર્થી ભાવભર્યું નિમંત્રણની સાથે ખાસ કરીને ઘણી બધી શુભકામનાઓ તમારા ની અંદર તમે ગણપતિ મહારાજને બિરાજમાન કર્યા આશો એમ અમારા વીટીવીના દરબારની અંદર પણ ભગવાન ગણેશને બિરાજમાન કરેલા છે તો આપ સર્વ દર્શક મિત્રોને આ ગણેશ ચતુર્થી ઘણી બધી શુભકામનાઓ તમારા જીવનની અંદર વિઘ્ન વિનાયક દેવ દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ કરે તમારા કાર્યોને સિદ્ધ કરે અને તમારી દરેક પ્રકારની જે કોઈ પણ ઇચ્છાઓ હોય એ ઈચ્છાઓ ભગવાન વિઘ્ન વિનાયક પરિપૂર્ણ કરે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના સાથે કરીએ કાર્યક્રમની શરૂઆત લઈએ આજનું પંચાંગ દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે સાત નવ બે હજાર ચોવીસ અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે આજના દિવસની અંદર ભાદ્રપદ માસ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે ચોથની તિથિ આજે સાંજે પાંચ અને છત્રીસ મિનિટ સુધી છે એટલે જે લોકોને ગણેશ સ્થાપના કરવી હોય પોતાના ઘરની અંદર પોતાની ગલીની અંદર પોતાના ખાસ કરીને પોતાના ગામની અંદર જે લોકોએ ભગવાન ગણપતિને બિરાજમાન કરવા હોય સિદ્ધિ વિનાયક વિઘ્ન વિનાયક દેવને ગણપતિ મહારાજને બિરાજમાન કરવા હોય સાંજે પાંચ તે છત્રીસ સુધીની અંદર તમે કરી શકશો અવશ્ય ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકશો પાંચ અને છત્રીસ પછી પંચમી એટલે કે પાંચમની તિથિનો પ્રારંભ થશે ચિત્રા નામનું નક્ષત્ર બપોરે બાર અને તેત્રીસ મિનિટ સુધી છે ત્યારબાદ સ્વાતિ નામના નક્ષત્રનો પ્રારંભ થશે બ્રહ્મ નામનો આ યોગ રહેશે વિષ્ટી કેતા ભદ્રા નામનું કરણ રહેશે અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ તુલા રાશિની અંદર રહેશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે જેના અક્ષર ર અને ત રહેશે અને આજે ખાસ કરીને જે બાળકોનો જન્મ થાય તેમની રાશિ પણ તુલા રહેવાની છે તો સર્વ દર્શક મિત્રોને આજે ગણેશ ચતુર્થીની શુભકામના સાથે વાત કરી લઈએ દર્શક મિત્રો મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ જેનો સ્વામી મંગળ મહારાજ છે પરંતુ વાત આજે દર્શક મિત્રો આપણે કરવાની છે ખાસ કરીને ગણેશ ચતુર્થીની ગણેશ ચતુર્થીની અંદર બારે બાર બાર રાશિ મુજબ કયા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે બાર રાશિ દ્વારા રાશિના જાતકો કયા પ્રકારના ઉપાયો કરશો કે જેથી સિદ્ધ થઈ શકે દર્શક મિત્રો આજે ગણેશ ચતુર્થી છે ભગવાન વિઘ્ન વિનાયક દેવનો ભગવાન સિદ્ધિ અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન વિઘ્ન ની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસની અંદર તમારા ની અંદર ભગવાન ની સ્થાપના કરશો તો અવશ્ય ભગવાન ગણપતિ તમારી મનોકામનાઓને પૂર્ણ ભગવાન ગણેશની સ્થાપના માટેના મુહૂર્તોની ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કયા મુહૂર્તોની અંદર તમારે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ કયા મુહર્તની અંદર તમારે ભગવાન ગણપતિની તમારા ઘરની અંદર સ્થાપના કરવી જોઈએ કે જેથી તમારા જીવનની અંદર દરેક પ્રકારના વિઘ્નો દૂર થાય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય અવશ્ય આપને સારો લાભ મળે દર્શક મિત્રો ગણપતિને આપણે દસ દિવસ સુધી બેસાડતા હોઈએ એટલે કે ગણેશ ચતુર્થીથી લઈ અને અનંત ચતુર્દશી સુધી આપણે ભગવાન ગણપતિને આપણે ઘરની અંદર વગેરે જગ્યાએ આપણે બિરાજમાન કરતા હોઈએ ઓફિસની અંદર બિરાજમાન કરતા અને એ વિઘ્ન વિનાયક દેવ આપણે ત્યાં આવી આપણા દરેક પ્રકારના વિઘ્નોને હરી લે છે આપણા જીવનમાં સમૃદ્ધિનું આપે છે અરે મુક્તિ માટે પણ આજ સિદ્ધિ વિનાયક દેવની ઉપાસના આજ ભગવાન ગણપતિની ઉપાસના કરવામાં આવે છે અને એટલા માટે આ દસે દસ દિવસ અલગ અલગ ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના વિઘ્નો દૂર થાય છે ભગવાન સિદ્ધિ વિનાયકની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને ભગવાન વિઘ્ન વિનાયક આપણા દરેક કાર્યોને સિદ્ધ કરે છે આજના દિવસની અંદર જયારે આપણા આપણા ઘરની અંદર ગણપતિ મહારાજને બિરાજમાન કરતા હોઈએ તો બારના એટલે કે આપણા દરવાજાની બાર આસો પાલવનું તોરણ અવશ્ય આપણે બાંધવું જોઈએ આસો પાલવનું તોરણ આપણા જીવનની અંદર આપણા ઘરની અંદર આવતી નેગેટીવીટીને દૂર કરે છે પોઝિટિવિટી પ્રાપ્ત કરાવે છે અવશ્ય આપણને લાભ મળે છે ગઈકાલે વાત કરીએ મેં પૂર્વ અને ઉત્તર દિશાની અંદર ગણપતિ મહારાજને બિરાજમાન કરવા એટલે કે તમે જ્યારે પૂજા કરવા માટે બેસો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ તમારો મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ એ રીતે ભગવાન વિઘ્ન વિનાયકને બિરાજમાન કરવા જોઈએ અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળી શકે દર્શક મિત્રો ગણપતિ પૂજાની અંદર ભગવાન ગણેશને દુર્વા કેતા ધ્રોકડ કેતા ધરો અવશ્ય પ્રિય છે ને એટલા માટે જો ભગવાન ગણપતિને જો દુર્વા અર્પણ કરવામાં આવે અને એ દુર્વા અર્પણ કર્યા પછી એકવીસ દુર્વા અર્પણ કર્યા પછી આપણે ભગવાન ગણપતિને ગણપતયે નમઃ આ મંત્ર દ્વારા આપણે દુર્વા અર્પણ કરીએ છીએ ને પછી એ આપણા મસ્તક ઉપર ચડાવીએ છીએ તો અવશ્ય આપણા જીવનમાં મંગલકારી કાર્યો થાય છે આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ મળે છે જ્યારે ભગવાન ગણપતિને આપણે સ્નાન કરાવતા હોઈએ ત્યારે ગંગા સિંધુ સરસ્વતી ચયમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર ચરમનવતી વેદિકા એટલે કે તીર્થ જલોનું જો સ્નાન તીર્થ જલ દ્વારા જો સ્નાન કરાવવામાં આવે ગંગાજલ દ્વારા જો સ્નાન કરાવવામાં આવે તો અવશ્ય એના દ્વારા ભગવાન વિઘ્ન વિનાયકની અસીમ કૃપાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે અને સુંદર મજાનો લાભ મળે છે વાત દર્શક મિત્રો કરજની કરીએ છીએ કારણ કે આજે એક વસ્તુ લેવા માટે આપણે બેંકમાંથી લોન લેતા હોઈએ કોઈ પાસેથી ઉધાર પૈસા લેતા હોઈએ એ ઉધાર ચૂકવવા માટે પણ ક્યારેક ક્યારેક એવા દિવસોની અંદર આપણે કર્જ લેવું પડતું હોય તો ગણેશ ચતુર્થી ભગવાન ગણપતિ જારે પૃથ્વી ઉપર દરેક ભક્તો દૂર કરવા માટે નાના નાના ઉપાયો કરવાથી આપણી કર્જ ને લગતી સમસ્યાઓને આપણે અવશ્ય દૂર કરી શકીએ છીએ જો વધુ વધતું જતું હોય લગતી સમસ્યા દૂર જ ન થતી હોય તો ગણેશ ચતુર્થી એટલે કે આજના દિવસે ભગવાન ગણપતિને જે સિંદૂરી પ્રતિમા આવે છે જે સિંદૂરી મૂર્તિ આવે છે એને આપણા ઘરની અંદર આપણે સ્થાપિત કરવી જોઈએ સ્થાપિત કર્યા પછી એની અંદર સિંદુર લગાડવું જોઈએ ભગવાન ગણપતિને રોજને માટે ખાસ કરીને દસે દસ દિવસ ચાર મોઢાવાળો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ જેમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારેય દિશાની અંદર એક એક જ્યોત હોવી જોઈએ ગાયના ઘીનો અખંડ દીપ નારાયણ પ્રજ્વલિત કરવો જોઈએ અને ત્યારબાદ ભગવાન ગણપતિ મોદક પ્રિયા એટલે ભગવાન ગણપતિને મોદક અર્પણ કરવો જોઈએ ઓમ ગમ સ્વાહા આ મંત્ર નિત્યને માટે જપ કરવાથી તમારી કર્જ ને લગતી સમસ્યા ભગવાન ગણેશની અસીમ કૃપાથી દૂર થાય છે તમારા જીવનની અંદર જે કર્જના લીધે મૃત્યુ કષ્ટ તમને પ્રાપ્ત થઈ રહ્યું હોય તો આ મૃત્યુતુલ્ય તુલ્ય કષ્ટ તમારે દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે આમ તો એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થી સાત દિવસ સુધી એક એવો મંત્ર છે ભગવાન ગણપતિનો કે જે ભગવાન ગણપતિનો મંત્રનો જપ કરવાથી આપણને કર્જમાં રાહત મળી શકે છે જે ગણપતિનો મંત્ર આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે ઓમ શ્રી ગણેશ ઋણમ ચિંધી વરેણ્યમ હોમ નમઃ ફટ આ મંત્ર નો જો જપ કરવામાં આવે રોજ અગિયારસો વખત મંત્ર પહેલેથી બોલું છું ઓમ શ્રી ગણેશ ઋણમ છિંધી વરેણ્યમ હોમ નમઃ આ મંત્રનો રોજને માટે અગિયારસો મંત્ર એટલે કે તમારે રોજની અગિયાર માળા કરવાની છે સો દાએ હજાર એટલે કે અગિયારસો મંત્રનો તમારે જપ કરવાનો છે રોજની અગિયાર માળા કરવાની છે સાત દિવસ સુધી કન્ટિન્યુ કરવાની છે અવશ્ય એના દ્વારા તમારા ઋણમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થતી જણાશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો ભગવાન ગણેશ ગણેશ ચતુર્થ થી એક અવસર એવો છે કે આ દસ દિવસ સુધી ભગવાન વિઘ્ન વિનાયક દેવ દરેકના વિઘ્નોને દૂર કરવા માટે પૃથ્વી ઉપર આવે છે અને પૃથ્વી ઉપર આવી દરેકની મનોકામનાઓને પૂર્ણ કરે છે અને આ સમયગાળા દરમિયાન જો આપણે ભગવાનને પીળા કલરના વસ્ત્ર અર્પણ કરીએ ગુલાબી કલરના વસ્ત્ર અર્પણ કરીએ અને સાથે સાથે ભગવાનને આપણે આભૂષણો અર્પણ કરીએ તો આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભ મળે છે અને એવું કહેવાય છે કે ઋણ હરતા ગણેશ સ્તોત્ર એનો જો પાઠ કરવામાં આવે તો પણ ભગવાન ગણપતિ તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરે છે તમારા જીવનની અંદર નાણાંને લગતી સમસ્યાઓ હોય તો આ સમસ્યાઓ દૂર થાય છે આમ તો પંચામૃતનું વિશેષ મહત્વ છે દૂધ દહીં ઘી મધ અને સાકર અને એમાં જો ભગવાન ગણપતિને આપણે ઘી અને મધ આ બે દ્વારા જયારે આપણે અભિષેક કરીએ છીએ તો આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય મૃત્યુતુલ્ય કષ્ટ હોય તો આ કષ્ટો દૂર થાય છે અને આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે ને એવું કહેવાય છે કે ભગવાન ગણપતિને રોજને માટે ચંદનનું તિલક કરવું જોઈએ આ ચંદનનું તિલક કરવાથી આપણા જીવનમાં શીતળતા આવે છે ભગવાન ગણપતિને પીળા કલરના પુષ્પ અર્પણ કરવા જોઈએ પીળા કલરના પુષ્પ અર્પણ કરવાથી આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો વિઘ્ન વિનાયક દેવની ઉપાસના એની સાથે સાથે રિદ્ધિ અને સિદ્ધિની ઉપાસના આપણા જીવનમાં શુભતા અવશ્ય આપે છે નહીં એટલા માટે આજથી ચાલુ થનારો આ અવસર એની અંદર અવશ્ય આપણે ઉપાસના કરવી જોઈએ નાના નાના ઉપાયો અવશ્ય કરવા જોઈએ કયા કયા ઉપાયો કરવાના છે આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ મિત્રો વાત ગણેશ ચતુર્થીની કરી રહ્યા છીએ ભગવાન વિઘ્ન વિનાયકની આપણે અસિવ કૃપા પ્રાપ્ત થાય એટલા માટે તો કેવું કે પ્રથમ પૂજ્ય ગણેશ એ જે પહેલા પૂજનીય ગણેશ છે તમે નાનામાં નાની સત્યનારાયણ ભગવાનની કથા તમારા ઘરની અંદર કરો કે મોટામાં મોટો અતિરુદ્ર કરો કે મહાવિષ્ણુ યાગ કરો બ્રેકની અંદર અંદર પહેલમ વેલા ભગવાન ગણપતિની પૂજા કરવી પડે છે અને એટલા માટે જ આ ગણપતિ મહારાજને વિઘ્ન વિનાયક દેવ છે અને આ વિઘ્ન વિનાયકની સ્થાપના તમારા ઘરની અંદર તમે કરો છો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે તમે ગણપતિની સ્થાપના કરો છો તો સાવચેતી પણ રાખવી પડે અને તમારા ઘરની અંદર ભગવાન ગણેશ કેવી રીતે ખુશ થાય એ માટે તમે કયા ઉપાયો કરો આ વિષય ઉપર પણ મારે ચર્ચા કરવી છે પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન જય ગણેશ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન દર્શક મિત્રો ઘણી વખત એવું હોય છે કે આપણે કર્જની ચૂકવણી કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ ઘણી બધી મહેનત કર્યા પછી પણ આપણા જીવનમાં કર્જ દૂર થવાનું નામ નથી લેતું એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ લેવું પડે એવા આપણે કર્જના ચંગુલ અંદર ફસાઈ જઈએ છીએ કે આપણને એવું થાય કે હવે આના કરતા તો મૃત્યુ આવી જાય તો સારું આ કરે છે તમારા ઘરની અંદર ભગવાન ઋણ મોચન ગણેશ સ્ત્રોત્ર નો પાઠ કરી ભગવાન ગણપતિની જ્યારે તમે સ્થાપના કરો છો ગાયના ઘીનો અખંડ દીપ તમે પ્રજ્વલિત કરો છો એકવીસ દુર્વા તમે ભગવાન ગણપતિને અર્પણ કરો છો ભગવાનને તમે ભોગ અર્પણ કરો છો

સવારે છ વાગે સાંજે છ વાગે સવારે 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 છ વાગે ઓકે શંખેશ્વર શું પ્રશ્ન હતો એમના ભવિષ્ય કેવું હશે અને આ પ્રકાર માંગલિક પ્રસંગ છે ઘરમાં મંગળ પ્રસંગ ચલો ભવિષ્યની વાત કરીએ પહેલી વસ્તુ તો વૃશ્ચિક લગ્નની કુંડલીમાં પહેલા સ્થાનમાં સૂર્ય મહારાજ છે દર્શક મિત્રો તનુ સ્થાન લગ્નનું જે સ્થાન હોય છે એટલે કે લગ્ન જેને કહેવાય કુંડલીનું લગ્ન જે કાલ પુરુષનું પહેલું સ્થાન કહેવામાં કાલ પુરૂષની કુંડલીનું પ્રથમ સ્થાન કહેવાય હવે એ સ્થાનની અંદર અગ્નિ તત્વની રાશિને અગ્નિતત્વનો ગ્રહ બિરાજમાન છે જે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવે દશમ દસમસ્થાનની અંદર સિંહ રાશિનો રાહુ બિરાજમાન છે જે અમુક સમયે મહેનત કરવા છતાં ફળ થોડુંક ઓછું અપાવે ચંદ્ર મંગળ અને બુદ્ધ ત્રણ ગ્રહો સાથે છે નાણાકીય સફળતા સારી પ્રાપ્ત કરશે ગુરુ અને શુક્ર બંને ગ્રહો સાથે બિરાજમાન છે જન્માક્ષર મુજબ અંદર સંપૂર્ણ દ્રષ્ટિ ભાગ્યમ પોતાના આધારે પોતે કાર્યની અંદર સફળતાઓ મેળવી શકે પરંતુ દશમે રાહુ છે એ અમુક અમુક સમયાંતરે કાર્યોમાં રૂકાવટ નાખે આમ તો એવું કહેવાય કે જેનો રાહુ દશમે એનો વેરી વશમે એટલે પોતાના શત્રુઓ ઉપર પોતે કાબુ મેળવી શકે એવો સંપૂર્ણ યોગો છે પરંતુ પરંતુ જીવનમાં થોડીક સ્ટ્રગલ થોડીક મહેનત થોડો પરિશ્રમ વધારે કરવો પડે એવા સંપૂર્ણ યોગો છે શનિની દ્રષ્ટિ હંમેશાને માટે માણસના જીવનમાં તકલીફ આપતી હોય છે શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાનમાં પડે છે શનિ મહારાજની સાતમી દ્રષ્ટિ પડી રહી છે લાભ લાભભુવનની અંદર શનિ મહારાજની દસમી દ્રષ્ટિ પડી રહી છે ચંદ્ર મંગળ અને બુધ ઉપર જેના લીધે અમુક સમયે માઇન્ડ એનો ડિસ્ટર્બ કરાવડાવે થોડોક ટેકનોલોજી મગજ રખાવે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ કરી લે એટલે આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે અને પોઝીટીવ રિઝલ્ટને પ્રાપ્ત કરવા માટે કહેવાનું કે રોજ સવારે વેલા ઉઠે વેલા ઉઠી ભગવાન સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો જપ કરે દર સોમવારના દિવસે ભગવાન શંકર ઉપર જલ અર્પણ કરે અને બની શકે તો ઓરિજિનલ ગુરુનો પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરી લે અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે જીવનની અંદર સમસ્યાઓનો અંત આવશે અને દાંપત્ય જીવનને લગતી સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થતી જણાશે વાત બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે સમસ્યાના સમાધાન કરીએ જય ગણેશ જય ગણેશ હાજી હા મારે મારી બેન પ્રશ્ન પૂછવો હતો તો તમારી બેન નામ બોલી જાઓ એનું નામ છે આરતી જન્મ તારીખ તેર આઠ ઓગણા એસી તેર આઠ ઓગણીસો જન્મ સમય રાત્રે સાડા બાર રાત્રે સાડા બાર તો બેન ચૌદ ની સવાર કે બાર ની રાત ને તેર ની સવાર બાર ની રાત ને તેર ની સવાર ઓકે જન્મ સ્થળ વલસાડ ઓકે શું પ્રશ્ન એમના પતિ અને એમના સાસુ બહુ એમને હેરાન કરે અને ઘરમાં પૂરી રાખે અને એમનો પુત્ર એમનો છોકરો એમને બોલાવે નહીં એમનું મોઢું ન જોવે એવી રીતના એમની તકલીફ છે અને કે એમના પતિનો અને એમને પુત્ર નો સુખ મળશે કે નહીં ચલો હવે જન્માક્ષરની વાત કરીએ પહેલી વસ્તુ તો એવી છે કે વૃષભ લગ્નની કુંડલી દરેક વ્યક્તિના જન્માક્ષર મુજબ કોઈપણ વ્યક્તિને જયારે સમસ્યાઓ સર્જાતી હોય તો એના ગ્રહો સામેવાળાના ગ્રહો બધી વસ્તુઓ અસર કરતી હોય છે હવે જીવનની અંદર મેષ લગ્નની આ મેષ રાશિની અંદર ચંદ્રમા બિરાજમાન છે ઓલરેડી મિથુન રાશિની અંદર મંગળ બિરાજમાન છે સૂર્ય બુધ શુક્ર અને ગુરુ આ ચાર ગ્રહો બિરાજમાન છે પરાક્રમ ભુવનની અંદર ઉચ્ચનો ગુરુ બિરાજમાન છે આમના જન્માક્ષરની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો જે સુખ સ્થાનની અંદર છે હવે કોઈપણ વ્યક્તિનું જયારે સ્થાન બગડે એટલે પોતાના જીવનની અંદર સામેવાળો વ્યક્તિ ગમે રાખે તો પણ એને શું થાય સુખ ઓછું છે આવી અનુભૂતિ કરાવડાવે દોષ છે જેના લીધે સુખની અનુભૂતિ ઓછી કરાવડાવે એના જીવનની અંદર સુખ ક્યાંક ને ક્યાંક ઓછું છે અનુભૂતિ થતી જણાય મંગળમાં શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મંગળ મહારાજની મહાદશા બે થી ચાલુ થઈ એ પહેલા ચંદ્ર મહારાજની મહાદશા હતી બે થી ચંદ્ર મહારાજની મહાદશા હતી ને એ ચંદ્ર મહારાજ બારમાં વ્યયસ્થાનની અંદર બિરાજમાન છે એટલે ક્યાંક

ભગવાન ગણપતિ આજે ગણેશ ચતુર્થી છે ને આજના દિવસે ભગવાન ગણપતિના કરેલા ઉપાયો મનોકામનાઓને પૂર્ણ કરે છે પોઝિટિવ રિઝલ્ટ આપે છે તો દર્શક મિત્રો કયા એવા ઉપાયો આજે કરવા જોઈએ કે જે ઉપાયો આપણા જીવનની અંદર આપણને સારો લાભ આપી શકે આપણા જીવનની અંદર કાર્યશક્તિની અંદર વધારો કરી શકે અને આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય તો દર્શક મિત્રો આમ તો અભિષેકનું વિશેષ મહત્વ છે આપણે અલગ અલગ દેવતાઓ ઉપર અલગ અલગ મંત્રો દ્વારા અભિષેક કરતા હોય પરંતુ આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર પાવન અવસર છે આજના દિવસની અંદર ભગવાન ગણપતિ ઉપર ઋણમોચન ગણેશ સ્તોત્રની સાથે અથર્વ શીર્ષ દ્વારા જો તમે મધનો અભિષેક કરો જો તમે ઘીનો અભિષેક કરો તો તમારા જીવનની અંદર મુશ્કેલીઓ દૂર થશે ને પોઝિટિવ લાભ મળશે ગણેશ ચાલીસાનો પણ જો આજે પાઠ કરવામાં આવે તો પણ ભગવાન ગણપતિ મનોકામનાઓને પૂર્ણ કરશે ને અવશ્ય સારો લાભ આપશે આમ તો ભગવાન ગણપતિને દુર્વા જેમ પ્રિય છે એમ શમીનું વૃક્ષ અવશ્ય પ્રિય છે ને એટલા માટે જોવા શમીના વૃક્ષની અંદરથી આપણે પાન તોડીને લાવીએ એ પાન જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો અવશ્ય નોકરીમાં પ્રમોશન મળે છે પોઝિટિવ લાભ મળે છે કારણ કે શમી શનિ સાથે જોડાયેલું છે શનિ આજીવિકાનો કારકગ્રહ છે એટલા માટે જો શમીના પાન ભગવાનને અર્પણ કરવામાં આવે તો અવશ્ય નોકરીની અંદર પ્રમોશનની તમને પ્રાપ્તિ થાય છે વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકે છે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય આજ સબ્જેક્ટ પર વાત કરીએ પરંતુ એ પેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે હલો હલો જય ગણેશ હા જય ગણેશ હાજી એ બોલું હલો અરે બોલો બેન મને સંભળાય છે અરે તારીખ સમય સ્થળ બોલો જેના વિશે પૂછવાનું એની આમાં નામ કુલદીપ જન્મ તારીખ ચૌદ પાંચ બે હાજર પાંચ બોલો સમય સાંજે સાડા જન્મસ્થળ જન્મસ્થળ ચાંદલોડિયા શું પ્રશ્ન એના સગાઈ નહીં થતી ચાલો જન્માક્ષરની વાત કરીએ દર્શક મિત્રો લગ્ન માટે સપ્તમ સ્થાન એટલે કે સાતમું સ્થાન જોવું બહુ જરૂરી છે એની સાથે સાથે નવમાંશ કુંડલી જોવી પણ અત્યંત આવશ્યક કરીએ હવે સાતમા સ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે સપ્તમાધિપતિ મંગળ પોતે શનિની રાશિની અંદર બિરાજમાન છે ચિંતા ન કરો ઓલરેડી આમનો લગ્ન માટેનો યોગ હજી તો ચાલુ થશે હજી તો બે હજાર પાંચ ની સાલની અંદર આનો બોન્ડ છે અત્યારે બે હજાર ચોવીસ ચાલી રહી છે એટલે કે ઓગણીસ વર્ષનો ક્યાંક ને ક્યાંક આના છે એટલે ટેન્શન લીધા જેવું નથી આનો લગ્નયોગ આગળ જતા સારો છે અવશ્ય પોતે સારો એવો લાભ મેળવી શકશે ને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશે દર્શક મિત્રો હંમેશા લગ્નની ઉંમર હોય ને ત્યારે લગ્ન માટેના આપણે વિચારો કરીએ તો સારું રહીએ આ ઓગણીસ વર્ષની ઉંમર છે અને તમે એમ કહો લગ્ન નથી થતા આટલો ફોન લાગી ગયો એટલે ડાયરેક્ટ તમે પ્રશ્ન પૂછી લીધો હે કંઈ વાંધો નહીં અમે મા બાપને લગ્નની ચિંતા હોય એટલે કંઈ વાંધો નહીં આના લગ્નનો યોગ સારો છે ચિંતા ન કરો સારા પાત્ર સાથે લગ્ન થશે વૃષભ રાશિ સિંહ રાશિ ધન રાશિ ને મીન રાશિ આ ચાર રાશિ સાથે સારી એવી લીણાદેણી બની રહી દર્શક મિત્રો રોકાઈએ ના વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ગણેશ ચતુર્થી ઉપર કરેલા ખાસ ઉપાયો ઉત્તમ પ્રકારના ઉપાયો આપણા જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત કરાવે છે આપણા જીવનની અંદર કર્જમાંથી મુક્તિ પણ કરાવે છે અને જેના લીધે આપણા જીવનમાં સારો લાભ પણ મળે છે દર્શક મિત્રો કુંડલીની અંદર છઠ્ઠું સ્થાન અગિયારમું સ્થાન અને બારમું સ્થાન એ કર્જની સ્થિતિને દેખાડે છે અને એટલા માટે જો આ સ્થાનનો સ્વામી ક્યાંક ક્યાંક નબળો હોય તો કર્જને લગતી સમસ્યાઓ પ્રાપ્ત થાય છે ને આપણા જીવનમાં આપણે કર્જ નથી ચૂકાવી શકતા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કર્જ ચૂકવવાની અંદર મુશ્કેલીઓ પણ આવે છે જો ગુરુ મહારાજ અને શુક્ર મહારાજ આ તમારા જીવનની અંદર શુભ પરિસ્થિતિ આપતા હોય તો કર્જ આપણે આસાનીથી ચૂકવી શકીએ છીએ પરંતુ જો બુદ્ધ ક્યાંક આપણો નબળો છે મીન રાશિનો બુદ્ધ છે સૂર્યની સાથે અંશાત્મક રીતે બુધ સાથે જોડાયેલો છે એટલે કે બુધ અસ્તનો બિરાજમાન છે તો આવા વ્યક્તિઓને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પ્રોબ્લેમ થતો હોય અને એના લીધે આવા લોકો કર્જને લગતા સમસ્યાઓની અંદર પીડાતા હોય ન ચૂકવી હોય મંગળ જેનો એટલે કે કર્ક રાશિનો મંગળ છે જે મંગળ કહેવાય આવા લોકો પણ લગતી અંદર પીડાઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક નથી ચૂકવી શકતા શનિના લીધે પણ જો શનિ તમારો ક્યાંક ને ક્યાંક પીડિત છે શનિ તમને સમસ્યા આપી રહ્યો છે તો લાંબા સમય સુધી એના લીધે પણ તમારી કર્જની સમસ્યા નથી ચૂકવાતી ને રાહુ મહારાજ એના લીધે પણ ક્યાંક ને ક્યાંક કર્જની સમસ્યાની અંદર આપને મુક્તિ નથી મેળવી શકતા રાહુ એક્સિડેન્ટલી ખર્ચ કરાવી દે છે વ્યય કરાવી દે છે અને એના લીધે આપણે કર્જ નથી ચૂકવી શકતા પરંતુ આ ગણેશ ચતુર્થી ચાલુ થતો અવસર આપણા જીવનમાં કર્જ ચૂકવવા માટે ઉત્તમ સમય છે આ સમયગાળાની અંદર કરેલા ઉપાયો આપણી કર્જને લગતી સમસ્યાને દૂર કરી શકે છે રોજને માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ જેણે કર્જની સમસ્યા છે આવા વ્યક્તિએ સિંદુરિયા ગણપતિની સ્થાપના કરવી જોઈએ સિંદુરિયા ગણપતિની સ્થાપના કરી અને ચાર મુખી દીવો ઘરની અંદર પ્રજ્વલિત કરવાથી ભગવાન ગણપતિને મોદક અને અર્પણ ગમ સ્વાહા મંત્રનો મંગળવારના દિવસે ખાસ કરીને આજે અને આજથી લઈ અને દર મંગળવારના દિવસે અને ગણેશ પાઠ તમારી ખાસ કરીને લગતી સમસ્યા અવશ્ય દૂર થાય છે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે દુર્વાની માળા બનાવી એટલે કે એટલે કે ધરાની માળા બનાવીને ભગવાન ગણપતિને અર્પણ કરવી જોઈએ હોમ આ મંત્રનો જો જપ કરવામાં આવે અને આ માળા ખાસ કરીને રોજને માટે બદલો અથવા અઠવાડિયામાં એક વાર બદલો તો એનાથી પણ તમારા જીવનની અંદર કર્જને લગતી સમસ્યા દૂર થાય છે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ પરંતુ એ પહેલા વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકો તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ આજથી શરૂ થનારું તમારું વર્ષ તમારા જીવનની અંદર દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે તમારી દરેક સમસ્યા દૂર કરે અને તમારા જીવનમાં પ્રગતિ લાવે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા અવશ્ય નિત્યને માટે કરજો ભગવાન ગણપતિની પૂજા કરવાથી અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે ને તમને સારો લાભ મળશે ખાસ પ્રકૃતિની રક્ષા કરવી એ મહત્વનું છે અને એટલા માટે જેનો આજે જન્મ દિવસ છે આ લોકોએ આજે એક પીપળાનું વૃક્ષ વાવવું જોઈએ એ વૃક્ષની રોજને માટે માવજત કરવી જોઈએ અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થશે પ્રસાદ આજ ધનકનક સમૃદ્ધિ રસ્તો અને એના લીધે તમારા પિતૃઓ પણ પ્રસન્ન થશે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામના

આવા લોકો પણ જો આજે ભગવાન ગણપતિની ઉપાસના કરે તો અવશ્ય વિવાહની અંદર આવતી બાધાઓ દૂર થાય છે ને અવશ્ય સારો લાભ મળે છે જે લોકોના લગ્ન નથી થતા આવા લોકોએ આજે પીળા કલરના વસ્ત્ર ભગવાન ગણપતિને અર્પણ કરવા જોઈએ પીળા કલરના ફૂલ ભગવાન ગણપતિને અર્પણ કરવા જોઈએ કલરના મોદક ભગવાન ગણપતિને અર્પણ કરવા જોઈએ ત્યારબાદ ઓમ વિઘ્ન હરત્રે નમઃ ઓમ વિઘ્ન હરત્રે નમઃ આ મંત્રનો એકસો ને આઠ વખત તમારા જપ કરવો જોઈએ અને એ પછી જે પીળું વસ્ત્ર છે આ પીળું વસ્ત્ર તમારી પાસે તમારે રાખવું જોઈએ જેના લીધે અવશ્ય તમારા લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે આ પીડું વસ્ત્ર ગણેશોત્સવ તમારે લેવાનું ત્યાં સુધી ગણપતિ દાદા પાસે રાખવાનું અને એ પછી તમારી પાસે રાખશો તો અવશ્ય તમારા લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આજના શુભાંક ની વાત કરીએ આજનો શુભાંક બની રહ્યો છે સાત સાત અંગે નો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી આજનો શુભ સમય બપોરે અને અને મિનિટ સુધીનો રહેશે અને રાહુકાલની વાત કરીએ તો આજે સવારના સમયે અને અને મિનિટ સુધી રાહુકાલનો સમય છે આ સમયગાળાની અંદર યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે આ ખાસ કરીને આજની શુભ દિશા બની રહી છે ઉત્તર અને અશુભ દિશાની વાત કરીએ તો આજે પૂર્વ અને ઈશાનનો ખૂણો અશુભ બની રહ્યો છે વૃષભ રાશિ સિંહ રાશિ કન્યા રાશિ અને મીન રાશિ આ ચાર રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે દર્શક મિત્રો એવું કહેવાય કે બાલ ગણેશની પૂજાથી લગતી સમસ્યા હોય ને આ સમસ્યા પણ આપણે દૂર કરી એટલા માટે ગણેશની પ્રતિમાને તમારા ઘરની અંદર સ્થાપિત કરી જો ફૂલની માળા અર્પણ કરવામાં આવે સંતાન ગણપતિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે ઓમ ઉમા પુત્રાજ નમઃ આ મંત્રનો રોજને માટે એકસો ને આઠ વખત જપ કરવામાં આવે અને અર્પણ કરેલી ફૂલોની જે માળા છે એ નાના નાના છોકરાઓને મીઠાઈની સાથે વેચી દેવામાં આવે તો અવશ્ય આ તમારે ગણેશોત્સવ વિરામ બાદ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન દર્શક મિત્રો આજના દિવસની અંદર ગણપતિ અથર્વ યથાશક્તિ તમારે પાઠ કરવો જોઈએ ઓમ નમસ્તે ગણપત તમે પ્રત્યક્ષ તત્વ તમે પહલંગ કરતા ભગવાન ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે આજે કાળા અને વાદળી કલરના કપડા ધારણ ન કરવા જોઈએ ઓમ ગંગાળા બતા આ મંત્રનો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે ને મોદક ભગવાન ગણેશને અર્પણ કરીને પછી નાના નાના બાળકોમાં વેચવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળશે અને તમારી મનોકામના પૂર્ણ થશે તો દર્શક મિત્રો આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને આપને આપની સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો દર્શક મિત્રો તમારે મને રૂબરૂ મળવું છે તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તમારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો મને રૂબરૂ મળી શકો છો તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો તો આજના દિવસની અંદર આટલો જ આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ફરી પાછો તમારી સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી મને એટલે કે મુકંદ પંડ્યાને રજા આપશો જય ગણેશ